ને લઈ હાર્દિક પટેલે દહેગામમાં સભા સંબોધી હતી. હાર્દિક પટેલે અમદાવાદ પૂર્વના ઉમેદવાર ગીતા પટેલના સમર્થનમાં સભા સંબોધી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સભાનું આયોજન કરાયું હતું. આ સભામાં હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી છે કે ભાજપ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના લોકો મળીને આજે કલેક્ટરને રજૂઆત કરશે. લોકશાહી અને રાજકીય પરિભાષાને ખત્મ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાર્દિક પટેલે આજે અમદાવાદના દહેગામ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરી. કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલના સમર્થનમાં તેમણે આ સભા સંબોધી હતી. જાહેર સભામાં હાર્દિક પટેલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરના લોકો મળીને આજે કલેક્ટરને રજૂઆત કરશે. લોકશાહી અને રાજકીય પરિભાષાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ હાર્દિક પટેલે એવું પણ જણાવ્યું હતું કે ભાજપ વિરુદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દહેગામ ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હાર્દિક પટેલની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા. ગીતા પટેલ જનતા માટે કામ કરશે, આવું નિવેદન પણ હાર્દિક પટેલે આ જાહેર સભામાં આપ્યું. દહેગામમાં હાર્દિક પટેલની જે જાહેર સભા યોજાઈ હતી તેમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તો આ સાથે જ ગીતા પટેલના સમર્થનમાં જે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાર્દિક પટેલે જણાવ્યું કે ગીતા પટેલ લોકો માટે કામ કરશે. હાર્દિકે જણાવ્યું હતું કે ગીતા પટેલ સામે પણ સરકારે કેસ કર્યા હતા. બીજી તરફ જનતાને તેમણે જણાવ્યું કે ગીતા પટેલ જનતા માટે કામ કરશે. હાર્દિક પટેલ આજે ગીતા પટેલના સમર્થનમાં જાહેર સભા કરી હતી દહેગામ ખાતે. અમદાવાદના દહેગામ ખાતે જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હાર્દિક પટેલે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે લોકોમાં ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તેમણે એ પણ જણાવ્યું કે ગઈકાલે જે સુરેન્દ્રનગરમાં ઘટના ઘટી ત્યારબાદ લોકો મળીને આજે કલેક્ટરને રજૂઆત કરશે. લોકશાહી અને રાજકીય પરિભાષાને ખતમ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો આ સાથે જ સાંભળ્યા હાર્દિકે શું જણાવ્યું હતું. છેલ્લા 15-20 દિવસથી હું ગુજરાતમાં ફરી રહ્યો છું. લોકોમાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ લાગણી છે અને ચોક્કસ રીતે આ દેશ માટે જે કામ કરે છે એ લોકોને ભાજપ દ્વારા દેશદ્રોહી કહેવામાં આવે છે. ગઈકાલે પણ ભાજપના સાંસદ તરીકે ઉમેદવાર એવા પ્રજ્ઞા ઠાકુરે પણ શહીદ હેમંત કરકરેને દેશદ્રોહી અને શ્રાપ આપ્યો તેવી વાત કહીને મને લાગે છે કે શહીદોનું અપમાન પણ કરી રહ્યા છે. ત્યાંના ગામજનોએ તેને આટલી બધી પ્રસાદ પણ ન આપી હોય ને ભાઈ. અને વાત રહી કે આટલું બધું ઇમોશનલ નાટક તો એવું પણ હોઈ શકે ને 2002માં મારા હિન્દુઓની હત્યા થઈ એમાં નરેન્દ્ર મોદીનું ઇમોશનલ કાવતરું હોઈ શકે. રાજનેતા ઉપર વારંવાર આવી ઘટનાઓ બનાવતી હોય છે. 2 દિવસ પહેલા જ જે ભાજપના પ્રવક્તા અને સાંસદ છે એમના હેડક્વાર્ટરમાં એમની ઉપર પણ જૂતું મારવામાં આવ્યું હતું. મારો કહેવાનો મતલબ ભાજપ હોય કોંગ્રેસ કોઈ પણ નેતા પર આવી રાજનીતિ ન થવી જોઈએ. આ બાબતે ભાજપે તકેદારી પણ રાખવી જોઈએ. કાલ ઉઠીને માન લો સીએમ જોડે કંઈક આવું થશે તો શું કરશો? તો ત્યાં સુરક્ષામાં રહેલા બધા પીએસઆઈ કે પીએને સસ્પેન્ડ કરી દેશો તમે. તો કહેવાની વાત છે રાજનીતિનું સ્તર નીચું ન જવું જોઈએ, રાજનીતિને મજબૂત રાખવી જોઈએ.